right hand phale ga khali lal rang tapko near kar de right hand setting phari de phir udhar setting dhara rakhi var dhara rakhi atle steady state sthayi var vahan se par sthayi kevu hu tamne kahu ke jyare pravahi vehtu hoy to sthayi rite vahe chhe કેમ ખર પડે કેવું હોય તો તમે જોયું હશે આપણા પાણીનો નળ છે એકદમ ધીમો ચાલુ હોય ધીમો તો પાણી બીજે પડતું હોય પાણી એકદમ પારદર્શક હોય ખબર પારદર્શક પાણી પારદર્શક પાણી હોય ખબર આમ ચોખ્ખું કાચ જેવું લાગે આમ ધીમું ધીમું હોય તો હે ને ધીમું હોય તો પાણી ફૂલ નળ ખોલ નાખે તો કાચ જેવું લાગે પાણી પાણી આવ કાચ જેમ લાગ્યું મોડું થઈ જાય ને એકદમ ધોર 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 કેવું લાગે સફેદ લાગે તો જ્યારે જ્યાં લગી પાણી તમને કીધું એકદમ કાચ જેવું લાગે આમ ખબર ધીમી ધીમી ધાર હોય તો આમ તો એ સ્થાયી વહન છે એને કહેવાય ધારા રેખી વહન હું કહે ને અને એની અંદર સ્તરો છે એ કોઈ એકબીજાને ક્રોસ ન કરે એકબીજા પર સરકતા હોય સ્તરો પાણીના સ્તરો એકબીજા પર સરકતા હોય એટલે આ રીતે આમ એક સ્તર આમ જામ જાતું હોય સમજો કામ તો બીજું સ્તર આમ જાતું હોય ઉપર આમ જાતું ઉપર આપે કોઈ ક્રોસ ન કરે આ ધારા રાખી વાહન કહેવાય પણ એટલે તમે જો પાણીનું ઝેરું આમ જાતું હોય એકલા નદીમાં હાવ નદી શાંત થઈ ગઈ હોય અને પૂર પૂર નીકળી ગયા હોય પાણી થોડું ઓછું થયું હોય છતાંય અમુક જેણા ચાલુ હોય ખબર હવે ધીરે ધીરે કપડાં ધોવા જતા હોય નદી એટલે ખબર આમ પડ હા પડતું હોય એ પાણી કાઢે એ પાણી કાચ જેવું હોય હવે પારદર્શક હોય ખબર હા એ સ્થાયી વહન છે કેવું છે પણ જ્યારે પૂર આવે ત્યારે કાચ જેવું લાગે એ પ્રસુદ્ધ વહન છે કેવું છે એકદમ સફેદ ફીણ ફીણ જેવું થઈ જાય પ્રસુદ્ધ વહન છે ટર્બ્યુલન્ટ ફ્લો આ સ્ટેડી સ્ટેટ ફ્લો છે આ સ્થાયી વહન છે એટલે કે ધારા રેખી વહન અને આને વચ્ચે કઈ મૂકી દો તમારી છોકરી મજા આપણે પાછળ આપણે દે દીધી કે ભાઈ હવા અહીંયા હવા પણ હવા પણ જાતનો ફ્લુઇડ જેવું કામ કરે તરલ જેવું હે ને વચ્ચે કઈક મૂકી દો તમે પાણી ઘટવા અહીંયા કઈક આડું કઈક મૂકી દો તો હું થાય જો દેખાય બીજી બીજી આકૃતિમાં બીજી આકૃતિ જો દેખાડ્યું ને આકૃતિમાં આખું ડોરાઈ જાય ને શું થઈ જાય આખું આખું આમ આમ અસ્ત વ્યસ્ત થઈ જાય તો એને શું કહેવાય પ્રસુદ્ધ વહન હું કહે છે પેલી આકૃતિ છે એ સ્થાયી વહનની છે બીજી આકૃતિ છે એ પ્રસુદ્ધ વહનની છે આ ખ્યાલ આવ્યો કેવાય હું કહેવા બાબુ વમળ થઈ જાય વમળ ટૂંકમાં વમળ થાય ને ત્યાં વમળ આમ વમળ થઈ જાય પાણીમાં એટલે સ્થાયી પડ ગુમાવી જાય આમ સીધું ધ્યાન કર્યું આ એકલા થાય તો કાચ જેવું પાણી હોય પારદર્શક તમે આર પાર આમ જાણે કે કાચમાં જોતા એવું લાગે એ સ્થાયી વહન છે પણ જ્યારે પાણી ભટકાય પાણી ભટકાય તો એની આસપાસ આમ આમ અસ્ત વ્યસ્ત થઈ જાય એને પ્રસુદ્ધ વહન કે કેવું કે આપણો અભ્યાસ માત્ર અત્યારે સ્થાયી વહન પૂરતો જ મર્યાદિત છે પ્રસુદ્ધ વહન અત્યારે આપણે કઈ છે નહીં એની ચર્ચા કરીએ છીએ બરોબર હવે જો આ સ્થાયી વહનમાં આગળ જાય આપણે તો પેલી વાત કરવી છે આપણે સાતત્ય સમીકરણ બોલી સાતત્ય સમીકરણ શું છે બરાબર સમજો તારો કે કોઈ એક આ વહન નળી છે વહન નળી એટલે આમ તો નળી જાય નળી પણ એમાં વહન નળીમાં આપણે ક્ષેત્રફળ વચ્ચે આઠ છેદ છે ને એ અલગ અલગ હોઈ શકે આપણે વચ્ચે મુજબ નળી બનાવી શકીએ એવું કે બંને બને બનવા ધારીએ તો આપણે નળી એવી હોતી નથી આપણે નળી એવી હોય પછી ફૂલેલી એક પર હાકડી એ નળી હોય આપણે નથી હોતી પણ બનાવી હવે તો આપણે આમાં વહન નળી લેવું વહન નળી મતલબ કાલ્પનિક નળી કેવી નળી કાલ્પનિક નથી પાણી એવી રીતના વહે છે પાણી એવી રીતના વહે છે ધારો કે આ એક વહન નળી
se ne un amapu, se vol de. Ane un amapu, aia, bi. Bene? નડીનો આકાર એના મોટા ગમે આકડા પાકડા હોય જેટલું છે
તમે પ્રવાહી દાખલ કરો એકમ સમયમાં એટલું જ પ્રવાહી સમય હું સમાન સમયની જ વાત કરું છું એક સમયમાં વાત થાય ને એક આખું ભરેલું છે એક સેકન્ડ ગઈ આખું ભરેલું છે પાણી નાખશો અંદર થોડું ક્યાં રોકાય આખું ભરેલું હોય તો અને દબાય થોડું કાય મની જેમ તમારે કેમ ખુલ્લો રાખવો છે તમારે આમ જો હું નળ ની વાત કરી ને નળ ને રાખું છું આ દાખલે કે પાઇપ છે હે ને પાઇપ નો આ નળ છે ઓકે હા પડો નળ હવે આજે તમે એક ગ્લાસ પાણી નાખો એને એક સેકન્ડ લાગી અને પાણી કે છલકાતું નથી પાણી કે છલકાતું નથી અહીંથી પાણી નીકળે કર્યું પાણી છલકાતું ન હોય પાણી જેટલું નાખો એક સેકન્ડ માં એક લીટર તો એક ગ્લાસ આજે નીકળે કે ન નીકળે છલકા ના પાડી દે છલકાતું નથી તો આજે કેટલું નીકળવા છલકાય નહીં અને એક ગ્લાસ અને અડધો ગ્લાસ નીકળે અહીંથી તો કે નળ અડધો બંધ કરી દે પોળો બંધ કરી દે પિચકારી થાય તમે તમે પિચકારી જોઈ લો પિચકારી માં આ ભાગ પણ આ ભાગ છે આ ક્ષેત્ર પણ વધુ હોય બરાબર આ પિસ્ટન હોય નેટો હે ને અને આ ભાગ છે આ સાંકડો ભાગ છે પિચકારી બરાબર છે હવે અહીંથી આ પ્રવાહી ફૂલ ભરેલું હોય આ ફૂલ તો તમે અહીંથી આ એક સેકન્ડમાં ડેટો અહીંથી અહીંયા આવ્યો અહીં તરલું પ્રવાહી તો ગયું ભાઈ એ તરલું પ્રવાહી અહીંથી બહાર આવશે કે નહીં તો અહીંથી આ જે ઝડપ હોય ને એને હું વીવન કહું અહીંયા ઝડપ હોય ને વીટું કહું તો આ ઝડપ વધારે હોય વીટું ગેટર દેન આ ઝડપથી નીકળે પાણી કારણ કે ઓછામાંથી નીકળી જવું છે તો ઝડપ કરવી પડે કે નહીં વેગ વધી જાય તમે જોજો તમે તમે નળમાં જોજો નળ આમ સાવ ફૂલ ફૂલ ખોલતે હો તો જાણે કે વેગ ઓછો છે જથ્થો વધારે આવે જથ્થો વધારે પોળો આવે છે પછી બંધ કરશો તો પિત્કાર થાય થાય કે નહીં કારણ કે